અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણના ત્રિકોણમિતિના ઉપયોગોના દાખલા જોઈશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. હવે આપણે ઉદાહરણ 4 સમજીએ. જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉત્તેપ કોણ 30 ડિગ્રી છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉત્તેપ કોણ 45 ડિગ્રી છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ ઇમારતનું બિંદુ P થી અંતર શોધો. વર્ગમૂળમાં 3 = 1.732 લો. હવે જુઓ, આકૃતિ પરથી આપણે સમજવાની કોશિશ કરીએ કે જમીન પરના બિંદુ P થી, ધારો કે આ બિંદુ P છે, ત્યાંથી 10 મીટર ઊંચી ઇમારતની ટોચ, આ ઇમારત છે, ઇમારતની ઊંચાઈ કેટલી છે? 10 મીટર છે. હવે બિંદુ P થી આપણે ઇમારતની ટોચ જોઈએ છે, બરાબર? એટલે ટોચ એટલે ઉપરની તરફ જોવામાં આવે છે, એટલે ઉચ્ચેપ પણ બને એ કેટલાનો બને છે? 30 ડિગ્રીનો બને છે, બરાબર? હવે ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, આ ધ્વજ છે. હવે બિંદુ P થી જ્યારે આપણે ધ્વજની ટોચ જોઈએ છે ત્યારે જે ઉચ્છેદ કોણ બને છે એ 45 ડિગ્રીનો બને છે, બરાબર? આપણે અહીંયા ધ્વજ સ્તંભની લંબાઈ શોધવાની છે અને ઇમારતનું P થી અંતર શોધવાનું છે, બરાબર? આની લંબાઈ કેટલી છે ધ્વજની અને ઇમારતનું બિંદુ P થી અંતર કેટલું છે તે આપણે શોધવાનું છે. જોઈએ, હવે અહીંયા આપણે જોઈશું તો AB છે એ ઇમારત, BD એ ધ્વજ સ્તંભની લંબાઈ લઈશું અને AP તો બિંદુ P થી ઇમારત સુધીનું અંતર, જેમાં આપણને ઇમારતની લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 10 મીટર. અને AP અથવા તો PA એ આપણે શોધવાનું છે અને ધ્વજ સ્તંભની લંબાઈ એ પણ આપણે શોધવાની છે. હવે આકૃતિ પરથી આપણે સમજ્યા એ પ્રમાણે અહીંયા બે કાટકોણ ત્રિકોણ બને છે. તો ત્રિકોણ PAB, બરાબર? ત્રિકોણ PAB જેમાં ખૂણો એ કાટકોણો છે અને બીજું ત્રિકોણ કયું બને છે? ત્રિકોણ PAD, ત્રિકોણ PAD થાય, બરાબર? આ બે ત્રિકોણો બને છે. હવે આપણે ત્રિકોણ PAB લઈશું પહેલા તો, કેમ કે એની અંદર એક AB એનું માપ આપેલું છે, તો જેનાથી શું થાય આપણે સરળતાથી PA શોધી શકીએ. જોઈએ, પહેલું આપણે ત્રિકોણ PAB લઈશું, બરાબર? હવે જો અહીંયા ત્રિકોણ PABમાં ખૂણો કેટલાનો છે? ઉત્તેપ કોણ 30 ડિગ્રી છે. સામેની બાજુ આપેલી છે, પાસેની બાજુ આપણે શોધવાનું છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કોનું સૂત્ર છે? ટેન માટેનું સૂત્ર છે, ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે ટેન એટલે કે અહીંયા ઉત્તેપ કોણનું માપ કેટલું છે? થીટા બરાબર આપણે 30 ડિગ્રી કરીશું, બરાબર સામેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? AB. અને પાસેની બાજુ કઈ છે? PA અથવા તો AP પણ કહી શકાય. અહીં 10 ડિગ્રીની કિંમત છે 1/√3 AB. AB એટલે કે ઇમારત છે, ઇમારતની ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 10 મીટર. તો 10 લખી દઈએ અને PA એટલે કે ઇમારતથી બિંદુ P સુધીનું અંતર જે આપણે શોધવાનું છે એટલે PA ના PA લખી દઈએ. હવે આમાં શું કરીશું આપણે? PA ને સૂત્ર કરતા બનાવીશું. તો PA ને આપણે પેલી બાજુ લઈએ તો શું થશે? PA બરાબર 10 અને આ 1/√3 છે તો શું થઈ જશે? 1/√3/1. હવે છેદમાં 1 તો આપણે લખતા નથી તો શું થાય? 10√3. તો અહીં આપણને P અથવા તો AB પણ કહી શકાય જેની કિંમત 10√3 મળે છે. આ આપણને કિંમત મળી PA ની અથવા તો AP ની, કેટલી છે? 10√3, જે આપણે ત્રિકોણ PAB પરથી મેળવ્યું. હવે બીજા ત્રિકોણની વાત કરીએ. બીજું ત્રિકોણ કયું છે? PAD.
તો ત્રિકોણ PED તેના ઉપરથી, તો હવે જુઓ અહીંયા પાસેની બાજુ આપણને મળી ગઈ છે ને, સામેની બાજુની અંદર આપણને AB નું માપ છે આપણી જોડે, પણ BD નું માપ નથી. બરાબર, તો એના માટે શું કરીશું આપણે કે BD બરાબર S લેતા, તો શું થશે અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો સૂત્ર આપણે આવશે ટેન ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ટેન અને થીટાની કિંમત લઈશું આપણે, કેટલો ખૂણો બને છે 45 ડિગ્રી. સામેની બાજુ કઈ છે તો DB છે પ્લસ AB છે, બરાબર. બંને રેખાખંડનો સરવાળો લઈ લેવાનો, અને પાસેની બાજુ આપણી CA છે અથવા તો AP પણ કહી શકાય. હવે ટેન 45 એની કિંમત કેટલી છે 1, બરાબર. ડીબી ડીબી કેટલા છે, ડીબી આપણે એક્સ ધારે છે એટલે એક્સ લઈશું વત્તા AB, તો AB કેટલા છે 10 છેદમાં PA 10 વર્ગમૂળમાં 3, આ રીતે થશે. હવે આમાં 10 વર્ગમૂળમાં 3 ને આપણે પેલી બાજુ લઈ જઈશું, ગુણાકારમાં એક જ છે એટલે એની કિંમત રહેશે, તો 10 વર્ગમૂળમાં 3 બરાબર એક્સ વત્તા 10. હવે શું કરવાનું છે, 10 ને આપણે પેલી બાજુ લઈ જઈએ, બરાબર, તો શું થઈ જશે -10 થઈ જશે ને, તો 10 વર્ગમૂળમાં 3 -10 બરાબર એક્સ. હવે અહીંયા 10 વર્ગમૂળમાં -10, તો જેમાં આપણે 10 ને કોમન કાઢીશું એટલે કે 10 સામાન્ય નીકળશે, કૌંસમાં રહેશે વર્ગમૂળમાં 3 -1 બરાબર એક્સ. હવે માટે 10 ના 10 મૂકીએ, કૌંસમાં વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી લેવાની છે આપણે 1.732, 1.732 -1 બરાબર એક્સ. માટે એક્સ બરાબર, હવે 10 ના 10 મૂકી દઈએ અને 1.732 માંથી એક વાત કરીએ તો કેટલા રહેશે 0.732, અને અહીંયા એક્સ વેક લઈશું, 10 કૌંસમાં 0.732 છે, કૌંસ એટલે આપણે ગુણ્યા સમજવાના, તો 10 × 0.732 કેટલા થશે 7.32, અને એકમ આવશે મીટર, એક્સ બરાબર 7.32 મીટર થાય. અહીં આપણને એક્સ બરાબર 7.32 મળે છે, શું છે ધ્વજ સ્તંભની લંબાઈ, તો માટે લખી દઈએ ધ્વજ સ્તંભની લંબાઈ 7.32 મીટર, અને બીજું શું હતું ઇમારતનું બિંદુ P થી અંતર, તો માટે ઇમારતનું બિંદુ P થી અંતર બરાબર કેટલું મેળવ્યું 10 વર્ગમૂળમાં 3 મીટર થાય. અહીં આપણે ઇમારતનું બિંદુ P થી અંતર 10 વર્ગમૂળમાં 3 મળે છે, અને વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી લેવાની છે 1.732. અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ કે 10 × 1.732 બંનેનો ગુણાકાર કરીએ તો શું થશે 17.32 મીટર. તો આ રીતે આપણને ધ્વજ સ્તંભની લંબાઈ 7.32 મીટર અને બિંદુ P થી ઇમારતનું અંતર 17.32 મીટર મળે છે. ફરીથી રિપીટ કરી લઈએ કે જમીન પરના બિંદુ P થી 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્ચેસ કોણ 30 ડિગ્રી છે, ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્ચેસ કોણ 45 ડિગ્રી છે, તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ P થી અંતર શોધો અને વર્ગમૂળમાં 3 બરાબર 1.732 લો. પહેલાં તો આપણે શું કર્યું, આકૃતિ દોરી લીધી, આકૃતિની અંદર અહીંયા એક ઇમારત દર્શાવી છે, ઇમારતની ઊંચાઈ કેટલી છે 10 મીટર ઊંચી છે એટલે 10 મીટર ઊંચાઈ છે, આ ઇમારતની ઉપર ધ્વજ લગાવેલો છે. હવે ધ્વજ સ્તંભની ઊંચાઈ આપણે શોધવાની છે એટલે અહીંયા નામ આપી દીધું આપણે DB, એટલે AB ઇમારત છે અને BD અથવા તો DB પણ કહી શકાય જે ધ્વજ સ્તંભની ઊંચાઈ છે. હવે બિંદુ P થી અહીંયા ઉચ્છેદ કોણ, ઇમારતની ટોચનું ઉચ્છેદ કોણ 30 ડિગ્રી જે આપેલ છે, અને બિંદુ P થી ધ્વજ સ્તંભનું ઉચ્છેદ કોણ 45 ડિગ્રી જે આપેલ છે, જેમાં આપણે બિંદુ P થી ઇમારત સુધીનું અંતર અને ધ્વજ સ્તંભની ઊંચાઈ બે વસ્તુ આપણે શોધવાની છે.
એ બી બરાબર આપણે ઇમારત ધારી લીધું જે 10 મીટર આપેલા છે, પછી બીજી બરાબર ધ્વજ સ્તંભની લંબાઈ છે જે આપણે શોધવાની છે, અને એ બી બરાબર બિંદુ P થી ઇમારત સુધીનું અંતર એ પણ આપણે શોધવાનું છે. આકૃતિ પરથી આપણે જોઈ શક્યા કે અહીંયા બે કાટકોણ ત્રિકોણ બને છે, એક છે ત્રિકોણ PAB અને બીજું છે PAD. હવે પહેલા આપણે ત્રિકોણ PAD લઈ લેવાનું, કેમ કે એમાં AD ની કિંમત આપેલી છે જેથી દાખલો ગણવામાં સરળતા રહે. હવે ત્રિકોણ PAB પરથી આપણે શું કર્યું, સામેની બાજુ આપેલી છે, પાસેની બાજુ શોધવાની હતી એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કયું સૂત્ર આવ્યું, ટેન. તો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, થીટા એટલે કે ઉચ્ચ કોણ આપણને 30 ડિગ્રી આપેલો છે, તો ટેન 30 ડિગ્રી બરાબર સામેની બાજુ, આની સામેની બાજુ કઈ થઈ, એ બી, અને પાસેની બાજુ પી એ, અથવા તો એપી પણ કહી શકાય. ટેન 30 ડિગ્રીનું મૂલ્ય છે 1/√3, એ બી એટલે કે ઇમારતની ઊંચાઈ 10 મીટર આપેલ છે, અને છેદમાં પી એ જે આપણે શોધવાનું છે. તો પી એને આપણે સૂત્ર કરતા બનાવ્યું તો 1/√3 બરાબર ની પેલી બાજુ થયા, તો 1/√3 સંખ્યા હવે ઉલટાઈ ગઈ બરાબર, છેદમાં 1 આપણે લખતા નથી, તો 10√3 થયા, જેમાં 10√3 તો 1/√3 ની કિંમત 1.732 લેવાની હતી, જેમાં ગુણાકાર કરતા આપણને 17.32 મીટર મળ્યા. પછી શું કર્યું આપણે, પી એ મળ્યું, તો પી એ શું છે આપણું, બિંદુ પી થી ઇમારત સુધીનું અંતર મળી ગયું. ત્યાર પછી આપણે બીજા ત્રિકોણની વાત કરી, બીજું ત્રિકોણ કયું છે, પી એ ડી, જેની અંદર આપણને પાસેની બાજુ છે આપણી પાસે, સામેની બાજુમાં આપણને એ બી માપ છે, બી ડી નું માપ નથી, એટલે અહીંયા બે રેખાખંડ મળ્યા, એટલા માટે આપણે અહીંયા એ બી પ્લસ બી ડી કરવું પડ્યું. હવે બી ડી બરાબર આપણે એક ધારી લીધા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ સૂત્રનો ઉપયોગ કર્યો છે, એટલે ટેન થીટા થશે, ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અહીંયા ઉચ્ચ કોણ કેટલો છે, 45 ડિગ્રી, તો ટેન 45 ડિગ્રી બરાબર સામેની બાજુ, તો અહીંયા બે રેખાખંડો બન્યા, ડી બી અને બી એ, અથવા તો એ બી, એટલે ડી બી પ્લસ એ બી છેદમાં પાસેની બાજુ, એટલે આપણે પી એ લઈ લીધા. ટેન 45 ડિગ્રી ની કિંમત છે 1, અને ડી બી આપણે 1 ધાર્યા છે એટલે 1 વત્તા એ બી એટલે કે 10 મીટર જે ઇમારતની ઊંચાઈ આપેલ હતી, અને છેદમાં આપણે પી એ લખી દીધો જેની કિંમત છે 10√3, જેની અંદર શું કર્યું આપણે, હવે 10√3 ને બરાબર ની પેલી બાજુ લઈ ગયા એટલે અંશમાં જતા રહ્યા, અને આ બાજુ 1 વત્તા 10 રહ્યા, પછી 10 ને આપણે આ બાજુ લઈ આવ્યા તો -10 થઈ ગયા, આ સંખ્યામાંથી આપણે 10 કોમન કાઢી લીધા, તો કૌંસમાં 3√1 રહ્યા બરાબર, 3√3 ની કિંમત આપણે મૂકી દીધી 1.732, એમાંથી એક બાદ કરી દેવાના, તો 0.732 રહ્યા. ત્યાર પછી 10 × 0.732 ગુણાકાર કરતા આપણને 7.32 મીટર જવાબ મળે, તો એક્સ મળ્યા 7.32 મીટર, તો એક્સ શું છે, એ ધ્વજ સ્તંભની લંબાઈ છે 7.32 મીટર, અને ઇમારતનું બિંદુ પી થી અંતર જે આપણે 10√3 મેળવ્યા હતા, જેમાં 3√3 ની કિંમત મૂકી દઈએ, તો 10 × 1.732, તો બંનેનો ગુણાકાર થશે 17.32 મીટર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. અહીં આપણે આ દાખલા પૂરા કરીએ છીએ, ત્યાર પછીના દાખલાઓ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો.